હલો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં લોકો તીખું તળેલું સાંજે ખાવાનું ટાળતા હોય છે. એના બદલે જો આવું સાદું, સરળ અને હેલ્ધી પણ અને એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગરનું ભોજન મળી જાય તો પચવામાં પણ સરળ રહે અને ખાવાની પણ મજા પડી જાય. હલો ફ્રેન્ડ્સ, દીપાલી ડિશીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર હેલ્ધી અડદની દાળ બનાવીશું, અને એ પણ ટ્રેડિશનલ રીતથી, જે આપણા નાના નાની અને દાદા દાદી બનાવતા આવ્યા છે એ રીતે આપણે દાળ બનાવીશું. તો એના માટે મેં 1 કપ જેટલી અડદની દાળ લીધી છે. આટલી અડદની દાળ 3 થી 4 લોકોને સર્વ કરી શકાય એટલી બનશે. તો હવે એમાં પાણી નાખી અને હાથની મદદથી મસળી દાળને આપણે સારી રીતે ધોઈ લઈશું અને ખરાબ પાણીને દૂર કરી દઈશું. તો આવી રીતે 2 થી 3 પાણીમાં જે રીતે આપણે ભાતને ધોતા હોઈએ એ રીતે દાળને પણ ધોઈ લઈશું. દાળ સરસ ધોવાઈ જાય અને એમાંથી બધો જ કચરો સાફ થઈ જાય ત્યારબાદ એમાં ચોખ્ખું પીવાનું પાણી એડ કરી દઈશું. દાળ ડૂબે અને એનાથી ઉપર 1 ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી એડ કરી દઈશું. અને હવે એને ઢાંકીને આપણે 1/2 કલાક માટે, એટલે કે 30 મિનિટ માટે દાળને પલળવા દઈશું. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે 1 કલાક પણ એને પલળવા દઈ શકો છો. તો મેં અહીં અડદની દાળને 1 કલાક માટે પલળવા રાખી દીધી હતી. તમે જોઈ શકો છો કે દાળ સરસ ફૂલી ગઈ છે અને આ રીતે હાથની મદદથી દબાવતા તે કટકા થઈ જાય છે, મતલબ એ દાળ સારી રીતે પલળી ગઈ છે. તો હવે આ દાળને આપણે બાફવાની છે. તો એના માટે આપણે 1 કૂકર લઈ લઈશું અને એમાં બધી જ દાળને પાણી સહિત એડ કરી દઈશું. જો તમે 3 થી 4 કલાક માટે દાળને પાણીમાં પલાળી હોય તો એનું પાણી દૂર કરી દેવું અને ખાલી દાળ જ કૂકરમાં એડ કરવી. ત્યારબાદ ફરીથી નવું પાણી એડ કરી દેવું. તો અહીં હું વધારે 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. તો હવે આ કૂકરને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું, અથવા તો દાળ સરસ બફાઈ ના જાય ત્યાં સુધી એને કૂક કરી લેવાની. તો અહીં મેં 3 વિસલ કરી લીધી છે અને કૂકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે. તો હવે દાળ ખોલીને જોઈએ તો અહીં દાળ સરસ બફાઈ ગઈ છે. આ રીતે ચમચાની મદદથી ચલાવતા સરસ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે દાળને બાફવાની હતી. અને હવે દાળમાં આપણે 1/2 કપ જેટલી હવે ખાટી છાશ એડ કરવાની છે. જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો તમે મોરી છાશમાં 1/2 લીંબુ એડ કરી અને એને એડ કરી શકો છો. અને હવે છાશને અને અડદની દાળને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં તમારે છાશ જ એડ કરવાની છે, છાશને બદલે દહીં એડ નથી કરવાનું. આ દાળ હજી થોડી ઘાટી છે માટે એમાં વધુ 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ફરીથી મિક્સ કરી દઈશું. અને હવે આપણે આ દાળને વઘાર નથી કરવાના, માટે એમાં અત્યારે જ મસાલા એડ કરી દઈશું. તો મસાલામાં અત્યારે 1/2 ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું. જો તમે બોઇલ કરતી વખતે હળદર પાવડર એડ કર્યો હોય તો અત્યારે સ્કીપ કરજો. તીખાશ માટે 1/2 ચમચી જેટલું મરચું પાવડર એડ કરીશું અને કલર માટે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, સાથે 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું. અને હવે મસાલા અને છાશના ભાગનું નમક એડ કરીશું. બાફતી વખતે આપણે દાળના ભાગનું નમક એડ કરેલું જ હતું. હવે બધા જ મસાલાને એકવાર આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આ દાળને છાશ અને પાણીમાં સારી રીતે મેશ કરવાની છે. તો એના માટે તમારી પાસે જે છાશ બનાવવા માટેની ઝરણી હોય છે એનો ઉપયોગ કરી અને આ રીતે છાશ અને દાળને સારી રીતે મિક્સ કરી દેવી. તો આ રીતે ધીમે ધીમે અડદની દાળ, મસાલા અને છાશને સારી રીતે મિક્સ કરતા જવું. લગભગ 2 મિનિટમાં જ સરસ બધું મિક્સ થઈ જશે. તો હવે આપણે આ દાળને કૂક કરવાની છે. તો એના માટે તમે ડાયરેક્ટ કૂકર પણ ગેસ પર મૂકી શકો છો, પણ મારું કૂકરમાં થોડું નીચે બેસી જાય છે માટે હું એને એક કડાઈમાં ટ્રાન્સફર કરી લઈશ. અને કડાઈને ગેસ ચાલુ કરી ગેસ ઉપર કૂક થવા માટે રાખી દઈશ. તમે અત્યારે જોઈ શકો છો કે દાળમાં ઉપર પાણી આવી ગયું છે અને દાળ છે એ
થોડી આખા ભાગી હોવાને લીધે નીચે બેસી જશે. તો આ રીતે ચલાવતા જઈ અને આપણે એમાં એક બોઈલ આવવા દઈશું. દાળના ટેસ્ટને વધારવા માટે એમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ અને દાળને 2-3 મિનિટ માટે કૂક કરી લઈશું, એટલે બધા જ મસાલાનો કલર સરસ દાળમાં આવી જશે. તો લગભગ 2-3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે દાળમાં એક બોઈલ આવી ગયો છે. તો હવે આપણે આ દાળના સ્વાદને 100 ગણો વધારે એના માટે લસણની ચટણી એડ કરીશું. તો એના માટે 4-5 જેટલી લસણની કળીને મરચું પાવડર સાથે મિક્સ કરી અને ખાંડણી દસ્તાની મદદથી ખાંડી લીધી હતી. હવે એ દાળમાં એડ કરી અને દાળ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. અડદની દાળ છે એ લસણ વગર અધૂરી છે, તો લસણની ચટણી જરૂરથી એડ કરવી. અને સાથે જ આપણે આમાં ખાટી છાશ એડ કરેલી છે માટે 1 ચમચી જેટલો એમાં ગોળ એડ કરી દઈશું. તમે ગોળને બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ખાંડનો હેલ્ધી ઓપ્શન ગોળ એડ કરવાથી દાળમાં એનો ટેસ્ટ સારો આવશે. તો હવે આપણે આ દાળને સારી રીતે ઉકળવા દેવાની છે. લગભગ 10-12 મિનિટ માટે એને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર ઉકળવા દેવાની છે અને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે. જેમ જેમ આ દાળ ઉકળશે એમ એ ઘાટી બની જશે અને બધું જ એકરસ થઈ જશે. અત્યારે તમને પાણી ઉપર અને દાળ નીચે બેસેલી લાગે છે, જ્યારે તે ચડી જશે ત્યારે બધું જ એકસાથે મિક્સ થઈ અને જે રીતે આપણે તુવેરની દાળ બનાવતા હોઈએ એ રીતે દાળ બની જશે. તો લગભગ 5 મિનિટ પછી જોઈ શકો છો કે દાળની ક્વોન્ટિટી પણ થોડી ઓછી થઈ ગઈ છે, એટલે કે એમાં જે પાણી હતું એ બળી ગયું છે અને દાળ સરસ કૂક થઈ ગઈ છે. પાણી અને દાળ બંને એકરસ થઈ ગયું છે. તો હવે એમાં આપણે ચપટી જેટલો ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો એડ કરીશું. આમ તો એમાં કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. આ દાળ એમણમ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, પણ એના ટેસ્ટને હજી વધારવા માટે એમાં 1 ચમચી જેટલું દેશી ગાયનું ઘી એડ કરી દઈશું. આપણે એને વઘાર કરવા માટે જરા પણ તેલનો ઉપયોગ નથી કર્યો, પણ એને બદલે અડદની દાળમાં ઘી એડ કરવાથી અડદની દાળનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ વધી જશે. આ દાળને તમે જીરા રાઈસ સાથે કે રોટલા સાથે સર્વ કરી શકો છો. આ અડદની દાળની રેસીપી મારા સાસુએ આપેલી છે, કે જેઓ વર્ષોથી આ રીતે દાળને વઘાર્યા વગર અને અડદની દાળ બનાવે છે, જે એકદમ સરસ સ્વાદમાં મીઠી બને છે. તો હવે એમાં લીલી સમારેલી કોથમીર એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ દાળને તમે ગરમ ગરમ રાઈસ કે રોટલા સાથે સર્વ કરી શકો છો, પણ એને દહીં સાથે સર્વ ના કરવું, કેમ કે અડદની દાળ અને દહીં એ વિરુદ્ધ આહાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારા અડદના દાળની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.